समग्र देशभरमां कोरोना वेक्सिन लगाववामां आवी रही छे, त्यारे बोटाद जिल्लाना खोपाळा गामे पण पीएससी सेंटर खाते कोरोना वॉरियर्सने वेक्सिन लगाववामां आवी रही छे। पीएससी स्टाफ अने आशा वर्कर बहनों अने कोरोना वॉरियर्सने रसी मुकाववामां आवी रही छे। बोटाद जिल्लाना गढ़ाड़ा तालुकाना खोपाळा गामे पीएससी सेंटरमां હોસ્પિટલમાં રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં પહેલા તબક્કામાં જ્યારે કોરોનાની રસી મૂકવામાં આવી રહી છે, ત્યારે આજરોજ ખોપાળા ગામે પીએચસી હોસ્પિટલ ખાતે સ્ટાફ અને આશા વર્કર બહેનોને કોરોના વાયરસની રસી મૂકવામાં આવી હતી। આ રસી લીધા પછી ડૉક્ટર સેજલબેન પૂતે જણાવ્યું કે રસીથી કોઈ આડઅસર થતી નથી અને આપણે આપણા વૈજ્ઞાનિકો ઉપર વિશ્વાસ મૂકીને રસી આપણા બધાએ લેવી જોઈએ અને ખોટી અફવાઓમાં ન આવવું જોઈએ તેવી પણ લોકોમાં અપીલ કરવામાં આવી હતી। આમ આજે ખોપાળા ગામે પીએચસી સેન્ટર ખાતે રસીકરણ અભિયાન અંતર્ગત રસી મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં આશા વર્કર બહેનો અને કોરોના વોરિયર્સને રસી મૂકવામાં આવી રહી છે। મેં ખુદે પણ લીધી છે અને તમારી સમક્ષ હું બેઠી છું। મને કોઈ જાતની પણ આડઅસર કે એવું કંઈ વર્તાઈ રહ્યું નથી અને અહીંયા અત્યારે 6-7 જણાએ રસી લઈ લીધી છે અને બાકીના હજી લોકો રસીમાં લેવામાં વેઇટિંગમાં છે। તમારું નામ? મારું નામ ડૉક્ટર સેજલ પૂત છે। હું આયુષ મેડિકલ ઓફિસર તરીકે ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવું છું। આજે શું કાર્યક્રમ હતો અને શું કહેવું છે? આજે અમારે અહીંયા કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે રાખેલો છે, જેનાથી લોકોને આપણે કોરોના રસીકરણ કરી શકીએ। આનાથી તમે લોકોને શું સંદેશ આપવા માંગો? આના દ્વારા એવો સંદેશો આપવા માંગીએ છીએ કે આપણા વૈજ્ઞાનિકોએ સારું કામ કર્યું કહેવાય, કે રસી શોધી કે જેનાથી આપણે કોરોના સામે રક્ષણ મળી શકે આપણને। તમારું નામ શું છે અને આજે શું કાર્યક્રમ હતો? મારું નામ ડૉક્ટર હિતેશ કે તેજાણી છે। હું આજે ખોપાળા પીએચસી ખાતે કોરોનાની રસી લેવા આવ્યો છું। તમે રસી લીધી પછી કેવું લાગે છે તમને? રસી લીધા પછી બીજી કોઈ તકલીફ અત્યારે છે નહીં અને આ રસીથી એવી કોઈ ખાસ આડઅસર થતી નથી। તમે હવે લોકોને શું કહેવા માંગો છો? લોકોને હું કહેવા માગું છું, જો એકવાર કોરોના થયો તો એની જેટલી સાઈડ ઇફેક્ટ છે, કોરોના મટ્યા પછી પણ લોકો હેરાન થાય છે, એના કરતાં કોરોનાની રસી જ્યારે અત્યારે વૈજ્ઞાનિકોએ શોધી છે અને અવેલેબલ છે તો લઈ લેવી જોઈએ।